गुजरात पर बे दिवसथी मेघરાજા રાજી થઈ ગયા છે, જેથી રાજ્યમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહ્યું છે। ગત બે દિવસમાં સારો એવો વરસાદ વરસતા નદીઓમાં નવા નીર આવશે અને ડેમમાં પણ પાણીની આવક થશે। આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 4 ઓગસ્ટ સુધીની વરસાદ અંગેની આગાહી કરી છે, જેમાં 31 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, રાજકોટ સહિત 20 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર 31 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે। 1 ઓગસ્ટ રોજની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે। જો આપણે તેમજ મહેસાણાની વાત કરીએ તો મહેસાણા સાથે સાથે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। 2 ઓગસ્ટની વાત કરવામાં આવે એટલે કે 2 ઓગસ્ટની તો એ રોજે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ સમેત કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ સંભાવના છે। મધ્યમ વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે। 3 ઓગસ્ટની વાત કરવામાં આવે તો એમાં પણ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, તેમજ બનાસકાંઠા અને પાટણ સમેત મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં પણ વરસાદ થવાની સંભાવના છે, જે બાદ એમાં પણ કચ્છ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। 4 ઓગસ્ટની વાત કરવામાં આવે તો પણ ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે। જો આપણે બનાસકાંઠા, પાટણની વાત કરીએ તો દરરોજની જેમ જે રીતે 1, 2, 3 ઓગસ્ટની વાત કરવામાં આવી એ જ રીતે 4 ઓગસ્ટના રોજ પણ મધ્યમ વરસાદ થઈ શકે છે।